સ્વાગત છે ફરી એકવાર આપણી YouTube ચેનલ નકમ હરીશની અંદર. મિત્રો, આપણે આજના વિડીયોની અંદર વાત કરવાની છે કપાસના પાક વીમા અંગે. તો મિત્રો, કપાસનો પાક વીમો છે મળવાનું શરૂ થઈ ગયું છે. ખેડૂતની અપેક્ષા કરતાં ઘણો ઓછો પાક વીમો મળ્યો છે, પણ મળ્યો છે એ સાચું છે. મિત્રો, જો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી રહી હોય તો તેને સબસ્ક્રાઈબ કરશો, અને બાજુમાં આવતા જે બેલ આઇકોન એટલે ઘંટડીનું નિશાન છે ત્યાં પ્રેસ કરી દેશો. હા મિત્રો, વાત કરી દઈએ તો કંડોરના તાલુકામાં 29%, જેતપુરમાં 31%, કોટડા સાંગાણીમાં 7% છે પાસ થયો છે. કપાસનો પાક વીમો મળવાનું શરૂ ખેડૂતોની અપેક્ષા કરતાં ઘણા ઓછો પાક વીમો છે મળ્યો છે. વાત કરીએ તો મિત્રો, રાજ્ય સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે છે વહીવટી પ્રક્રિયા પૂરી થતાં ખેડૂતોને વીમો આપવાની શરૂઆત થઈ છે. એમાં તાલુકાવાર જે તે જિલ્લાની જે સહકારી બેંક છે, જે સહકારી બેંકમાં છે, વીમાની રકમ જમા થવા લાગી છે. આખા રાજ્યને કેટલીક વીમો છે પાક્યો છે તેનો આંકડો જાહેર નથી થયો, પરંતુ રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં છે મિત્રો આંકડાઓ છે બિનસત્તાવાર રીતે બહાર આવી રહ્યો છે. તે જોતા ખેડૂતોની અપેક્ષા કરતાં કપાસનો વીમો ઘણો ઓછો દેખાઈ રહ્યો છે. ખેડૂતોને અસંતોષ જે ઉગે તેવા એંધાણ છે. તાલુકાવાર જણાવતા જે મળેલી વીમાની ટકાવારી આંકડા મુજબ જોઈએ તો તાલુકો છે અને ટકા કંડોરામાં 29%, જેતપુરમાં 31%, ઉપલેટામાં 22%, કોટડા સાંગાણીમાં 17%, જસદણમાં 37.5% અને વાંકાનેરમાં 35% આશરે એટલા ટકા છે એ પાકેલો છે. તો મિત્રો, આ વિડીયોની અંદર જે એટલા સમાચાર મળી રહ્યા છે તો અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ વિડીયોને અવશ્ય શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અવારનવાર આપણી